नमस्ते विद्यार्थी मित्रों, हूँ जिग्नेश वाघेला। हूँ तमने एकाउंट पार्ट वन चेप्टर नंबर 11 बैंक सिलक में एनो अभ्यास करावी रह्यो छुं, जेमां आपणे लास्ट लेक्चर नी अंदर त्रण दाखलाओ जोया था। हवे आजे एवा ज दाखलाओनो अभ्यास करवानो छे, जे कंईक थोड़ू घणुं नवुं हशे। तो चालो एवा दाखलाओनो आपणे अभ्यास करीए। उदाहरण बे, पेज नंबर 272, श्री नगीन राणानो रोकड़मेल तारीख 31/3/2015 ना रोज बैंक खातानी जमा बाकी ₹7,500 दर्शावे छे, जे पासबुक साथे मळती न हती। पासबुक अने रोकड़मेलनी सरखामणी करता नीचे मुजबनी माहिती मळी, तेना परथी नगीन राणानो रोकड़मेल बैंक सिलक मेल तैयार करो। तो बैंक सिलक मेल तैयार करवानो छे, तो पहला हेडिंग बांधो। उदाहरण बे, पेज नंबर 272 273, एटले थोड़ी रकम 272 पर छे, थोड़ी रकम 273 પછી લખવાનું શ્રી નગીન રાણાનો તારીખ 31/3/15 ના રોજનો બેંક સિલક મેલ, વિગત ઉધાર રૂપિયા અને જમા રૂપિયા કેટલું દોરવાનું? તો કે ભાઈ લગભગ 20 લાઇન જેટલું દોરવાનું। તો તમે 20 લાઇન જેટલું દોરી નાખો, તો હવે તમે દોરી નાખ્યું હશે બરાબર। તો દાખલાની રકમમાં કીધું કે નગીન રાણાનો રોકડ મેલ તારીખ 31/3/15 ના રોજ બેંક ખાતાની જમા બાકી ₹7,500 દર્શાવે, તો રોકડમેળ મુજબ જમા બાકી, તો રોકડમેળ મુજબ જમા બાકી એટલે શું થાય? બેંક ઓવરડ્રાફ્ટ। તો દાખલાની શરૂઆત કરીએ, તો એ લખવાનું રોકડમેળ મુજબ કેવી બાકી કીધી? તો કે જમા બાકી લખવાનું, રોકડમેળ મુજબ જમા બાકી ડેશ કરી બેંક ઓવરડ્રાફ્ટ। તો જમામાં લખવાનું કેટલા લખીશું? તો કે ભાઈ જમામાં આપણે 7,500, તો જમામાં 7,500। ઓકે, હવે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, એક જ યાદ રાખવાનું કે જેણે કાર્ય કર્યું એના કરતા વિરુદ્ધ કરવાનું। ઓકે, જેણે કાર્ય કર્યું એના કરતા વિરુદ્ધ કરવાનું। વેપારીએ કાર્ય કર્યું હોય તો એનાથી વિરુદ્ધ, બેંકે કાર્ય કર્યું હોય તો એનાથી વિરુદ્ધ। બીજો નિયમ, વેપારી જે કાર્ય કરે એના કરતા વિરુદ્ધ કાર્ય બેંક કરે। વેપારી આવે તો ઉધાર કરે, જાય તો જમા કરે, તો બેંક આવે તો જમા કરે, જાય તો ઉધાર કરે। ચોથું, તો કે ભાઈ જે મહિનાનો બેંક સિલક મેળ તૈયાર કરતા હોય એ મહિનામાં કાર્ય પૂર્ણ થઈ જાય તો તેની નોંધ બેંક સિલક મેળમાં ન થાય, તે સિવાયના વ્યવહારની નોંધ બેંક સિલક મેળમાં થાય। ઓકે, હવે પાંચમું, શરૂઆત રોકડ મેળ મુજબ હોય તો જવાબ પાસબુક મુજબ આવશે। ઓકે, આટલી બાબત સમજાઈ ગઈ। તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। તો પહેલું વ્યવહાર, ₹15,000 ચેક તારીખ 28/3/2015 ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો, પરંતુ આ ચેક બેંકમાં હજુ સુધી પાસબુકમાં નોંધાયો નથી। તો અહીંયા આગળ હું તમને સમજાવવા માટે લખું, વેપારી અને બેંક। ઓકે, વેપારી અને બેંક, તો ચેક ભરે કોણ? વેપારી। ચેક ભરે કોણ? વેપારી। બેંકમાં ચેક ભરે તો વેપારી શું કરે? ઉધાર। બેંકમાં ચેક ભરો તો વેપારી શું કરે? ઉધાર। તો આ કાર્ય બેંકે કર્યું નથી, કીધું ને પાસબુકમાં નોંધ્યો નથી, તો પાસબુક કોણ બનાવે? બેંક। તો બેંકે કોઈ કાર્ય કર્યું નથી, તો માત્ર કાર્ય કોણે કર્યું? વેપારી। શું કર્યું? ઉધાર। નું વિરુદ્ધ જમા, કેટલું? તો કે 15,000। તો જમામાં લખવાનું, એક લાઈન છોડી 15,000, પહેલા હંમેશા રકમમાં લખી નાખવાનું, પછી લખવાનું ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક। ઓકે, આ બાબત સમજાઈ ગઈ। હવે આગળ, તારીખ 30/3/2015 ના રોજ બેંકે જમા કરેલ વ્યાજના ₹60 રોકડ મેળમાં નોંધ્યા નથી, કાર્ય કોણે કર્યું? બેંકે। વ્યાજના શું કર્યા? જમા। તો બેંકે કાર્ય કર્યું જમા, આ કાર્ય વેપારીએ કર્યું નથી, તો કાર્ય કર્યું કોણે? બેંકે। શું કર્યું? જમા। તો કર્યું એનાથી વિરુદ્ધ, તો જમાનું વિરુદ્ધ ઉધાર, કેટલા રૂપિયા? 60। તો પહેલા રકમમાં લખવાનું 60। શું છે? તો કે બેંક વ્યાજ, તો લખવાનું બેંકે જમા કરેલ વ્યાજ, બેંકે જમા કરેલ વ્યાજ
જેની નોંધ રોકડ મેળમાં નથી, જેની નોંધ રોકડ મેળમાં નથી. એટલી બાબત સમજાઈ ગઈ, ક્લિયર? આગળ તારીખ 3, એક ગ્રાહકે રૂપિયા 18,000 બારોબાર બેંક ખાતામાં ભરાવી દીધા, જેની માહિતી તારીખ 31/3/2015 સુધી મળી ન હતી. એક ગ્રાહકે આપણા ખાતામાં બારોબાર નાણાં બેંકમાં ભર્યા, એની નોંધ વેપારીને નથી. એટલે વેપારીને આ બાબતની કાંઈ ખબર નથી. તો ખબર કોને હોય? બેંકને. ગ્રાહકે ખાતામાં નાણાં ભર્યા તો બેંકમાં નાણાં આવે, તો બેંકમાં નાણાં આવે તો બેંક શું કરે? જમા. તો આ વાત વેપારીને ખબર છે નહીં, તો કાર્ય કર્યું કોણે? બેંકે. શું કર્યું? જમા. તો જમાનું વિરુદ્ધ ઉધાર. કેટલા? 18,000. તો ઉધારમાં લખવાનું 18,000. અહીંયા લખવાનું ગ્રાહકે બારોબાર જમા કરેલ રકમ. ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ. એટલી બાબત સમજાઈ ગઈ. આગળ તારીખ 4, બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેલમાં નહીં નોંધેલ ચેક રૂપિયા 15,000. બેંકમાં ભર્યો, રોકડ મેલમાં નોંધવાનો રહી ગયો. તો વેપારીએ કોઈ કાર્ય કર્યું નથી. બેંકમાં ભર્યો પણ રોકડ મેલમાં લખ્યું નથી, એટલે વેપારીએ કોઈ કાર્ય કર્યું નથી. ચેક બેંકમાં ભરો તો બેંકમાં નાણાં આવે. આવે તો બેંક શું કરે? જમા. આવે તો બેંક શું કરે? જમા. તો કાર્ય કોણે કર્યું? બેંકે. શું કર્યું? જમા. તો જમાનું વિરુદ્ધ ઉધાર. કેટલા રૂપિયા? 15,000. તો ઉધારમાં લખવાનું 15,000. વિગતમાં લખવાનું ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ છે. ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ છે. એટલી બાબત સમજાઈ ગઈ. આગળ 5, લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. લખો, બેંકે ચૂકવ્યો પણ રોકડ મેળમાં નોંધવાનો રહી ગયો, ને વેપારીએ કોઈ કાર્ય કર્યું નથી. ચેક લખો તો બેંકમાં નાણાં આવે કે જાય? તો કે બેંકમાંથી નાણાં જાય. જાય તો બેંક શું કરે? તો ઉધાર કરે. જાય તો બેંક શું કરે? ઉધાર. તો કાર્ય કર્યું કોણે? બેંકે. શું કર્યું? ઉધાર. નું વિરુદ્ધ જમા. કેટલા હજાર રૂપિયાનો ચેક? 9,000. અને વિગતમાં લખવાનું લખેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. લખેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ છે. આની બાબત સમજાઈ ગઈ. હવે આગળ કલમો એવા રહેવા. 6, બેંકમાં વટાવેલ લેણી ઊંડી નકરાય અને નકરામણી ખર્ચ સાથેની રકમ રૂપિયા 18,030 બેંકે પાસબુકમાં નોંધી છે, જે અંગેની નગીન રાણાને કોઈ માહિતી મળી નથી. ને નગીન રાણા એટલે વેપારી. વેપારી એટલે આપણને કાંઈ ખબર નથી. તો 18,030ની ઊંડી નકરાય. ઊંડી નકરાય એટલે બેંકમાંથી નાણાં જાય. નકરવું એટલે કેમ? ચેક બાઉન્સ થાય, બરાબર? એવો ચેક નકરાય, એમાં ઊંડી પણ નકરાય. ઊંડી નકરાય એટલે બેંકમાંથી નાણાં જાય. બેંકમાંથી નાણાં જાય તો બેંક શું કરે? ઉધાર. બેંકમાંથી નાણાં જાય તો બેંક શું કરે? ઉધાર. નું વિરુદ્ધ જમા. કેટલા? 18,030. ઊંડી નકરાણી જેની નોંધ રોકડ મેળમાં નથી. ઓકે, અને બાબત સમજાણી. ફરી વખત, ઊંડી નકરાય તો કાર્ય કોણ કરે? બેંક. તો બેંકમાંથી નાણાં જાય તો બેંક શું કરે? ઉધાર. તો કાર્ય કોણે કર્યું? બેંકે. શું કર્યું? ઉધાર. નું વિરુદ્ધ જમા. ઓકે, એની બાબત સમજાઈ ગઈ. આગળ કલમો વ્યવહાર 7, રોકડ મેલની આય બાજુનો સરવાળો ભૂલથી રૂપિયા 3,000 ઓછો કરવામાં આવ્યો છે. આ એટલે ઉધાર. ઉધાર બાજુનો સરવાળો ઓછો થયો. તો સરવાળાના નિયમમાં
याद राखवानो जे बाजुनो सरवाळो ओछो थयो होय तेज बाजु तफावतनी रकम शु याद राखवानो सरवाळो ओछो थयो होय तो तेज बाजु तफावतनी रकम बीजो नियम वधु थयो होय सरवाळो वधु थयो होय विरुद्ध बाजु तफावतनी रकम विरुद्ध बाजू तफावतनी रकम ओछो तो तेज बाजू वधु तो विरुद्ध बाजू ओछो तेज बाजू वधु विरुद्ध बाजू तो 3000 आ એટલે ઉધાર આ એટલે ઉધાર ઉધાર બાજુનો સરવાળો 3000 ઓછો કર્યો તો તેજ બાજુ તફાવતની રકમ તો ઉધારમાં લખવાનું 3000 વિગતમાં લખવાનું રોકડ મેલની आई बाजुनो सरवाळो ओछो थयो ते रोकड मेलनी आई बाजुनो सरवाळो ओछो थयो ते परिवकात सरवाळामां शुं याद राखवानुं जे बाजुनो सरवाळो ओछो थयो होय तो तेज बाजु तफावतनी रकम वधु थयो होय तो विरुद्ध बाजु तफावतनी रकम अगर तारीख लखेल परंतु चुकवणी माटे रजू नहीं थेल छे 3000 लखो पर चुकवणी माटे रजू न दे चुकवणी माटे रजू हमेशा बैंक मा थाय पण बैंक मा आयो नथी तो लखे कोण व्यापारी लखे तो नाणा जाय के आवे तो के नाणा जाय तो व्यापारी शू करे जमा जाय तो व्यापारी शू करे जमा तो कार्य कर्यु कोणे बैंके के व्यापारी तो के व्यापारी शू कर्यु जमा नु विरुद्ध उधार केटला रूपया 3000 एन शु कहवाय लखेल परंतु रजू नहीं थयेल चेक लखेल परंतु रजू नहीं थयेल चेक आगर तारीख 9 એટલે વ્યવહાર 9 ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક ભર્યો પણ બેંકમાં જમા નથી એટલે બેંકે કોઈ કાર્ય કર્યું નથી તો માત્ર કાર્ય કર્યું કોણે વેપારીએ ભર્યો તો બેંકમાં નાણાં આવે આવે તો વેપારી શું કરે ઉધાર નું વિરુદ્ધ જમા કેટલા 6000 તો જમામાં લખવાનું 6000 બીજી રીતે જો વ્યવહારમાં કીધું બેંકે જમા નથી કર્યું તો જમા કરી દો બેંકે આ નથી કર્યું તો એ કરજો વેપારી આ નથી કર્યું તો એ કરજો બરાબર છે तो भरेल परंतु जमा नहीं थेल चेक भरेल परंतु जमा नहीं थेल चेक भरेल परंतु जमा नहीं थेल चेक ओके अगर बैंके रुपया साइन बैंक कमीशन ना उधार्या छे जेनी रोकड मेल मां नोंध नथी रोकड मेल मां नोंध नथी एटले व्यापारीए कोई कार्य कर्यो नथी બેંકે શું કર્યું કમિશનના ઉધાર્યા તો બેંકે કાર્ય કર્યું શું કર્યું ઉધાર નું વિરુદ્ધ જમા તો સાઇન જમા બરાબર જેણે કાર્ય કર્યું એના કરતા વિરુદ્ધ ત્યાં લખવાનું બેંક કમિશન જેની નોંધ રોકડ મેળમાં નથી બેંક કમિશન જેની નોંધ રોકડ મેળમાં નથી બેંક કમિશન જેની નોંધ રોકડ મેલમાં નથી વ્યવહાર પૂર્ણ થઈ ગયા હવે જેટલું દર્યું એમાં છેલ્લી લાઈનમાં સરવાળો કરવાનો બરાબર છે છેલ્લી લાઈનમાં આપણે સરવાળો કરીશું તો જોવાનું ભાઈ કઈ બાજુનો સરવાળો વધુ આવે છે તો કે ભાઈ જમા બાજુનો સરવાળો વધુ આવે છે તો સરવાળો કરવાનો કેલ્ક્યુલેટરમાં 7500 + 15000 9000 + 18030 + 6000 + 60 तो 55590 इस सरवाळो उधार बाजू 55590 ओके हवे एमाथी उधार ना आंकड़ा बाद -60 -18000 -15000 -3000 -3000 શું આવ્યું 16530 શું આવ્યું
16,530 रोकड़ में, तो जवाब पासबुक। लखवानू पासबुक मुजब, पासबुक मुजब केवी बाकी, उधार बाकी, उधार बाकी पासबुक मुजब उधार बाकी। तो पासबुक मुजब उधार बाकी ने शू कहवाय, तो के बैंक ओवरड्राफ्ट। ने लखवान डेस करी बैंक ओवरड्राफ्ट, पासबुक मुजब उधार बाकी बैंक ओवरड्राफ्ट। आ दाखलो समझाणो बराबर, आउट साइड में करवानू व्यापारी बैंक रफ काम में, जेथी करीने समझाय। न करो तो चाले, डायरेक्ट समझाई जतो होय तो वेल एंड गुड, पण आ तो मारे तमने समझावा माटे मैं आवुं कर्युं छे। तो आवा नेक्स्ट एक्जाम्पल में आपणे हवे आगळ वधीए। उदाहरण 3 पेज नंबर 274 જેમાં કીધું છે કૈલાસની પાસબુક પ્રમાણે તારીખ 31/3/2015 ના રોજ તેમની જમા બાકી રૂપિયા 30,000 હતી, જે રોકડમેલ પ્રમાણેની બેંકની બાકી સાથે મળતી ન હતી। પાસબુક અને રોકડમેલને સરખાવતા નીચે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ, તેના પરથી કૈલાસનો બેંક સિલક મેલ તૈયાર કરો। તો લખ્યું શ્રી કૈલાસનો તારીખ 31/3/2015 ના રોજનો બેંક સિલક મેલ, બરાબર, જેમાં વિગત ઉધાર રૂપિયા જમા રૂપિયા એમ લખ્યું છે। આગલા દાખલામાં જેટલું દોર્યું તો એટલું જ દોરવાનું રહેશે, તો તમે દોરી નાખો। તો હવે તમે દોરી નાખ્યું હશે, બરાબર। તો દાખલાની શરૂઆત કરીએ, તો કે પાસબુક પ્રમાણેની જમા બાકી, પાસબુક પ્રમાણેની જમા બાકીનો અર્થ થાય બેંક સિલક। ત્યાં લખવાનું પાસબુક પ્રમાણેની જમા બાકી, પાસબુક પ્રમાણેની જમા બાકી ડેશ કરી બેંક સિલક। તો જમાના કોલમમાં લખવાનું કેટલા રૂપિયા કીધા, 30,000 લખવાનું, 30,000 પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે બેંક સિલક 30,000। હવે વ્યવહાર વાંચતા જઈએ અને સમજતા જઈએ, તો કે રૂપિયા 10,000 નો ચેક લખેલો, રોકડ મેળમાં નોંધેલો, પરંતુ લેણદારને આપવાનો રહી ગયો હતો, આ ચેક ટેબલના ખાનામાંથી મળ્યો। તો અહીંયા આપણે લખીએ સમજવા માટે, વેપારી અને બેંક, વેપારી અને બેંક। તો હવે જોઈએ, તો કે 10,000 નો ચેક લખેલો, રોકડ મેળમાં નોંધેલો, તો ચેક લખે કોણ, વેપારી લખે, તો નાણાં જાય, જાય તો વેપારી શું કરે, જમા। પણ આપણે લેણદારને આપવાનું જ ભૂલી ગયા, લેણદારને તમે આપો નહીં તો બેંકમાં કાંઈ આવે નહીં, તો બેંકે કોઈ કાર્ય કર્યું નથી। તો કાર્ય કર્યું પણ વેપારીએ, શું કર્યું, જમા નું વિરુદ્ધ ઉધાર, જેણે કાર્ય કર્યું એનાથી વિરુદ્ધ, જમાનું વિરુદ્ધ ઉધાર। કેટલા હજાર, 10,000 ને લખવાનું, લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક, લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક, ઓકે, અલી બાબત સમજાઈ ગઈ। આગળ રૂપિયા 30,000 નો ચેક તારીખ 28/3/2015 ના રોજ ભરવામાં આવ્યો હતો, જે બેંકે તારીખ 1/4/2015 ના રોજ જમા આપ્યો છે। આપણે કઈ તારીખનો બનાવીએ, 31/3, કાર્ય ક્યારે થયું, 1/4, તો 1/4 કાર્ય થયું બેંકે કર્યું, તો આપણે તો એ પહેલાં કર્યું ને, આપણે ચેક શું કર્યો હતો, ભર્યો હતો, વેપારી ચેક બેંકમાં ભરે તો બેંક ખાતે શું કરે, ઉધાર, બેંક ખાતે શું કરે, ઉધાર। ચેક બેંકે ક્યારે જમા આપ્યો, 1/4 આ મહિનામાં તો ન આપ્યો ને, બેંકે આ મહિનામાં તો ન આપ્યો, આ મહિનામાં બેંકે કોઈ કાર્ય કર્યું નથી। યાદ રાખવાનું, જે મહિનાનો બેંક સિલક મેળ બનાવતા હોય એ મહિનાની અંદર જો વ્યવહાર પૂર્ણ થાય તો જ બેંક સિલક મેળમાં ન આવે, પણ પછીના મહિનામાં કે ન થયું હોય તો જ બેંક સિલક મેળમાં આવે। આપણે 31/3 બનાવીએ, બેંકે ક્યારે આપ્યું, 1/4, 1/4 આપ્યું એનો અર્થ એમ થયો કે બેંકે કોઈ કાર્ય કર્યું નથી, તો કર્યું કોણે, વેપારીએ, વેપારીએ ચેક બેંકમાં ભરે તો બેંક ખાતે શું કરે, ઉધાર,
विरोध उधार नो विरोध जमा कितना हजार रुपया 30,000 तो जमा में 30,000 विगत में भरेल परंतु जमा नहीं थयेल चेक भरेल परंतु जमा नहीं थयेल चेक अगर तोन रुपया 20,000 बैंक वीमा प्रीमियम ना चुकव्या जेनी जाण कैलाश ने 2/4/2015 ना रोज थई कैलाश એટલે કોણ આપણે આપણને ક્યારે જાણ થઈ 2/4/15 આ મહિને જાણ ન થઈ તો આ મહિને આપણે કોઈ કાર્ય કર્યો નથી આપણને જાણ આ મહિનામાં થવી જોઈએ પણ આપણને ક્યારે જાણ થઈ પછીના મહિનામાં તો આ મહિનામાં આપણે કાર્ય કર્યો નથી તો કાર્ય કર્યું કોણે બેંકે વીમા પ્રીમિયમ ના ચૂકવે તો બેંકમાંથી નાણાં જાય જાય તો બેંક શું કરે ઉધાર જાય તો બેંક શું કરે ઉધાર નો વિરુદ્ધ જમા કેટલા રૂપિયા 20,000 રૂપિયા તો જમામાં 20,000 બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ જેની નોંધ રોકડ મેળમાં નથી જેની નોંધ રોકડ મેળમાં નથી ફરી વખત આપણને ખબર ક્યારે પડી 2-4 એટલે પછીના મહિનામાં ખબર પડી આ મહિનામાં તો ખબર પડી નથી આ મહિનામાં ખબર નથી પડી એટલે આપણે કોઈ કાર્ય કર્યું નથી આપણે કોઈ કાર્ય નથી કર્યું તો માત્ર કાર્ય કોણે કર્યું બેંકે ચૂકવે તો બેંકમાંથી નાણાં જાય બેંકમાંથી નાણાં જાય તો બેંક શું કરે ઉધાર નો વિરુદ્ધ જમા ઓકે આગળ એક ગ્રાહકે રૂપિયા 30,000 બેંકમાં બારોબાર ભરાવી દીધા છે જેની જેના અંગે રોકડ મેળમાં નોંધ કરવામાં આવી નથી રોકડ મેળમાં નોંધ નથી એટલે વેપારીએ કોઈ કાર્ય કર્યો નથી તો કાર્ય કર્યું કોણે બેંકે ગ્રાહકે આપણા ખાતામાં નાણાં ભરે તો બેંકમાં નાણાં આવે અને બેંકમાં નાણાં આવે તો બેંક શું કરે જમા નું વિરુદ્ધ ઉધાર કેટલા રૂપિયા 30,000 ઉધારમાં લખવાનું 30,000 ગ્રાહકે બારોબાર જમા કરાવેલ જમા કરેલ રકમ ગ્રાહકે બારોબાર જમા કરેલ રકમ ઓકે ક્લિયર આગળ બેંકે વ્યાજના રૂપિયા 1,000 પાસબુકમાં જમા કરેલ છે જેની નોંધ રોકડ મેળમાં કરેલ નથી રોકડ મેળમાં નથી એટલે વેપારીએ કોઈ કાર્ય કર્યો નથી તો કાર્ય કર્યું કોણે બેંકે શું કર્યું 1,000 જમા તો બેંકે શું કર્યું જમા તો માત્ર કાર્ય કોણે કર્યું બેંકે શું જમા નું વિરુદ્ધ ઉધાર 1,000 રૂપિયા 1,000 બેંકે જમા કરેલ બેંકે જમા કરેલ વ્યાજ જેની નોંધ રોકડ મેળમાં નથી જેની નોંધ રોકડ મેળમાં નથી ઓકે એટલે બાબત સમજાઈ ગઈ આગળ તારીખ 6 એટલે વ્યવહાર નંબર 6 રૂપિયા 60,000 નો ચેક જે બેંકમાં ભર્યો હતો તે નકરાયો હતો તેની માહિતી 2/4/15 ના રોજ મળી 2/4/15 ના રોજ મળી એટલે આ મહિનામાં આપણને કોઈ માહિતી મળી નથી ચેક નકરાય હા ચેક નકરાય તો બેંકમાંથી નાણાં જાય તો કે હા બેંકમાંથી નાણાં જાય તો બેંક શું કરે ઉધાર બેંકમાંથી નાણાં જાય તો બેંક શું કરે ઉધાર અને હંમેશા ચેક નકરાય એની જાણ સૌ પ્રથમ બેંકને થાય ચેક નકરાય એની જાણ હંમેશા સૌ પ્રથમ કોને થાય બેંકને તો બેંકમાંથી નાણાં જાય તો બેંક શું કરે ઉધાર નો વિરુદ્ધ જમા કેટલા હજાર વાળો ચેક 60,000 વાળો ચેક તો એ લખવાનું જમામાં 60,000 ચેક નકરાયો ચેક નકરાયો જેની નોંધ રોકડ મેળમાં નથી જેની નોંધ રોકડ મેળમાં નથી ઓકે આ બાબત સમજાય હંમેશા યાદ રાખો ચેક નકરાય એટલે બેંકને પહેલાં ખબર પડે આગળ શું કીધું તો કે ભાઈ 7 નંબર રૂપિયા 10,000 ચેકો લખેલા કેટલાના 10,000 ચેકો દેટ મીન્સ 10,000
ના ચેકો છે એક ચેક નથી એવા 10,000 ના જુદા જુદા ભાગ પાડ્યા હશે આગળ તેમાંથી ફક્ત 8,000 ના ચેકો તારીખ 31/3/15 સુધી ચૂકવણી માટે રજૂ થયા હવે આપણે 10,000 ના ચેકો લખ્યા એમાંથી રજૂ કરેલા છે 8,000 તો આપણે ડિવિઝન કરીએ એક 8,000 વાળો હોય અને એક 2,000 વાળો હોય આપણે એક એઝમ્પશન ધારણા કરી લઈએ ખબર કેમ પડે કારણ કે રજૂ જેટલા થયા એટલાનો આપણે એક ભાગ પાડ્યો ફરી વખત 10,000 ના ચેકો લખેલા પરંતુ તેમાંથી ફક્ત 8,000 ના ચેકો 31/3/2015 સુધી ચૂકવણી માટે રજૂ થયા છે તો એક આપણે 8,000 વાળો લખીએ અને એક 2,000 વાળો લખીએ તો 8,000 અને 2,000 ચેકો જે લખ્યા તો આપણે શું કર્યું હોય આપણે લખીએ તો નાણાં જાય તો આપણે શું કર્યું હોય જમા આપણે શું કર્યું હોય જમા એમાંથી રજૂ કેટલા થયા 8,000 ના ચેકો તો 8,000 ના ચેકો રજૂ થયા તો બેંકમાંથી નાણાં જાય બેંકમાંથી નાણાં જાય એટલે બેંક 8,000 ઉધાર કરે ફરી વાર કેટલાના ચેકો 10,000 એના બે ડિવિઝન પડે એક 8,000 વાળો એક 2,000 ખબર કેમ પડી તો આમાં રજૂ કેટલા થયા 8,000 વાળા થયા એટલે એક 8,000 વાળો છે અને એક 2,000 વાળો છે હવે 8,000 વાળો અને 2,000 વાળો ચેક લખે કોણ વેપારી વેપારી ચેક લખે તો બેંકમાંથી નાણાં જાય જાય તો વેપારી શું કરે જમા બરાબર એમાંથી રજૂ કેટલા થયા 8,000 તો બેંકે 8,000 વાળું કાર્ય કરી નાખ્યું સમજો વેપારીએ 8,000 વાળું કાર્ય કર્યું બેંકે 8,000 વાળું કાર્ય કર્યું માત્ર 2,000 વાળું કાર્ય કોણે કર્યું વેપારીએ શું કર્યું જમા નો વિરુદ્ધ ઉધાર તો 2,000 ઉધાર 2,000 ઉધાર શું કહેવાય લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક 2,000 ફરી વાર સમજાવું છું ટોટલ કેટલા 1,000 ના ચેકો 10,000 એમાંથી જેટલા રજૂ થયા એટલાનો એક ભાગ પડ્યો બરાબર રજૂ થયા કે રજૂ ન થયા એવા બે ભાગ હોય તમાંથી રજૂ થયા એવો ભાગ આપ્યો તો 8,000 તો બાકી કેટલા રહ્યા 2,000 એક 8,000 ને એક 2,000 તો એમાંથી રજૂ કેટલાના થયા 8,000 તો વેપારીએ કેટલાનું કાર્ય કર્યું 8,000 બેંકે પણ કેટલાનું કાર્ય કર્યું 8,000 તો બેંકે બરોબર કાર્ય કર્યા તો માત્ર કાર્ય કોણે કર્યું વેપારીએ કેટલા 1,000નું 2,000નું શું કર્યું જમા નો વિરુદ્ધ ઉધાર ઓકે અલી બાબા સમજાઈ ગયે તો આગળ વધીએ આગળ રૂપિયા 50,000 ના ચેકો બેંકમાં ભરેલા જેમાંથી ફક્ત રૂપિયા 30,000 ના ચેકો જ બેંકે 31/3/15 સુધીમાં જમા આપ્યા છે કેટલા 1,000 ના ચેકો ભર્યા હતા 50,000 એમાંથી રજૂ કેટલા થયા 30,000 તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ એક 30,000 વાળો તો એક 20,000 વાળો 30,000 વાળો ભર્યો એટલે વેપારી શું કરે ઉધાર ઓકે વેપારી શું કરે ઉધાર તો એક 30 વાળો અને એક 20 વાળો એટલે બાબત સમજાઈ ગઈ એમાંથી રજૂ કેટલા થયા 30,000 વાળા તો 30,000 વાળા બેંકે શું કરી દીધા હોય જમા કારણ કે વેપારી જે કાર્ય કરે એના કરતા વિરુદ્ધ કાર્ય બેંક કરે તો ફરી વખત કેટલા 1,000 ના ચેકો હતા 50,000 એમાંથી કેટલાના રજૂ થયા 30,000 તો બાકી કેટલા રહ્યા 20,000 એટલે બે પ્રકારના ચેક પાડી દીધા એક 30,000 વાળો એક 20,000 એમાંથી રજૂ કેટલા વાળો થઈ ગયો 30,000 વાળો તો 20,000 વાળાનું કાર્ય માત્ર કોણે કર્યું વેપારીએ કોણે ન કર્યું બેંકે તો વેપારીએ શું કર્યું ઉધાર નો વિરોધ જમા જમામાં લખવાનું 20,000 ભરે પરંતુ જમા નહીં થયેલ ચેક ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક 20,000 હવે ફરી વાર સમજાવું કેટલાના ચેકો ભર્યા 50,000 એમાંથી રજૂ કેટલા થયા આ મહિને 30,000 તો આપણે બે ભાગ પડ્યા એક 30,000 વાળો એક 20,000 વાળો તો 30,000 વાળું કામ વેપારીએ પણ કર્યું અને બેંકે પણ કર્યું સરખા કામ આપણે જવા દો તો માત્ર વધારે કામ કોણે કર્યું વેપારીએ શું કર્યું ઉધાર નો વિરુદ્ધ જમા ઓકે આગળ રૂપિયા 8,000 નો ચેક જે બેંકમાં ભરેલો તેની નોંધ રોકડ મેલમાં કરવાની રહી ગઈ છે રોકડ મેલમાં કરવાની રહી ગઈ દેટ મીન્સ વેપારીએ કોઈ કાર્ય કર્યું નથી તો ચેક બેંકમાં ભરો
तो बैंक में नाणा आवे के जाए, चेक बैंक में भरो तो बैंक में नाणा आवे के जाए, तो के आवे, आवे तो बैंक शू करे जमा, आवे तो बैंक शू करे जमा, तो कार्य कर्यु कोणे बैंके, शू कर्यु जमा, नु विरुद्ध। उदाहरण, केटला नो चेक, 8000 नो चेक, तो लखवानु 8000 पहला हमेशा रकम में लखाय भरेल, परंतु रोकड मेल में नहीं नोंधे चेक भरेल, परंतु रोकड मेल में नहीं नोंधे चेक। ओके, अगर बैंके कैलाशी पासबुक में बैंक चार्जेस ने कमीशन पेटे रुपया 2000 उधार्या छे जेनी नोंध रोकड मेल में दर्शावाय नथी, तो बैंके शू कर्यु उधार्या केटला 2000, बैंके शू कर्यु उधार जेनी नोंध रोकड मेल में नथी, दैट मीन वेपारी कोई कार्य कर्यु नथी, तो मात्र कार्य कर्यु कोणे बैंके, शू उधार, नु विरुद्ध जमा, तो 2000 जमा में, 2000 जमा में केना केना छे बैंक चार्जिस अने कमीशन लखवानु, बैंक चार्जिस अने कमीशन नी नोन रोकड मेल मा नथी ते, नथी ते। ओके, आगळ, तो व्यवहार पूर्ण थई गया, હવે જેટલું દોર્યું હોય એમાં છેલ્લી લાઈનમાં હંમેશા ટોટલ કરવાનું, બરાબર છે, જેથી કરીને આપણને જગ્યામાં કોઈ તકલીફ ન રહે। હવે જોવાનું કઈ બાજુનો સરવાળો વધુ આવે છે, તો કે ભાઈ ઉદા જમા બાજુનો સરવાળો વધુ આવે, 30 થી 60 20 80 ને 60 140 140 ને 20 160 ને 2 162 162000, ઇટ ટોટલ ઉધાર બાજુ લખવાનું 162000, તફાવત 10 ને 30 40 40 ને 41 41 ને 2 43 43 ને 8 51 12 111000, 111000, બરાબર। ફરી વાર 162000 માંથી ઉધારના આંકડા બાદ માઇનસ 10000 માઇનસ 30000 માઇનસ 1000 માઇનસ 2000 માઇનસ 8000, 111000। શરૂઆત ક્યાંથી? પાસબુક। તો જવાબ રોકડ મેળ, તો લખવાનું રોકડ મેળ મુજબ, રોકડ મેળ મુજબ ઉધાર બાકી, રોકડ મેળ મુજબ ઉધાર બાકી, રોકડ મેળ મુજબ ઉધાર બાકી ને શું કહેવાય? બેંક સિલા, ડેશ કરી બેંક સિલા, રોકડ મેળ મુજબ ઉધાર બાકી ને શું કહેવાય? બેંક સિલા। ઓકે, તો દાખલો સમજાઈ ગયો, અહીંયા આગળ આપણો આ દાખલો પૂર્ણ થયો, આપણો લેક્ચર પણ પૂર્ણ થયો। હવે નવા લેક્ચરમાં કંઈક આવું જ પણ નવું શીખવા માટે ફરીથી મળીશું। થેન્ક યુ વેરી મચ।